नमस्कार दोस्तों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनों फरी एक बार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करूँ छू। दोस्तों आज वीडियो में जो भर्ती है विषय तेना विषय बात करीशु। एना पहला तमाम ने रिक्वेस्ट करूँ छू कि जो तमे सरकारी नौकरियों की तैयारी करो छो तो तेनी साथे साथे घरे बैठा सारी एवी कमाणी पण करी शको छो। तमारे कंई ज करवानुं नथी, फक्त मोबाइल नी स्क्रीन पर देखाय छे ते कोर्स करवानो छे, जेमां तमारे कोड वापरवानो छे साइम 100। वीडियो नी नीचे जे लिंक आपेली छे त्यां तमारे रजिस्ट्रेशन करवानुं छे ने आ कोड वापरवानुं छे। आ कोड वापरतानी साथे हवे आ कोर्स तमे फ्री में करी शकशो अने आ कोर्स कर्या पछी तमने फ्री में सर्टिफिकेट मळशे, जे घणी बधी सरकारी भर्तीओमां तमने खूब ज कामे लागशे। तो राह कोनी जुओ छो, लिंक वीडियो नी नीचे अवेलेबल छे, फटाफट क्लिक करो, रजिस्ट्रेशन करो अने तमारा बीजा मित्रों सुधी जरूर थी शेर करो। नमस्कार दोस्तों, स्वागत करूँ छू आप सबनों गुजरात गवर्मेंट जॉबना यूट्यूब प्लेटफॉर्म पर। BMC એટલે કે ભાવનગર મહાનગરપાલિકા। દોસ્તો BMC તરફથી 11 વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાંની એક વેકેન્સી છે આસિસ્ટન્ટ ઓડિટરની। આસિસ્ટન્ટ ઓડિટર માટે એક વેકેન્સી એટલે કે એક જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે। હવે દોસ્તો આ ભરતી બાબત જે પણ જાણકારી છે, જેવી કે લાયકાતના ધોરણો, જરૂરી શરતો, અગત્યની તારીખોની વાત કરીશું। તો જો તમે ઈચ્છા ધરાવો છો તો એકવાર આ વિડીયોને અંત સુધી જોઈ લેવા વિનંતી। દોસ્તો BMCની અથવા કહી શકાય કે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ નોટિફિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે। જાહેરાત ક્રમાંક છે 8। હવે આજે ભરતી આવી છે, તેના ફોર્મ 20 એપ્રિલથી શરૂ થઈ ગયા છે, જેની અંતિમ તારીખ 5 મે છે। એના પછી તમે અરજી નહીં કરી શકો। આસિસ્ટન્ટ ઓડિટર માટે હાલમાં ફક્ત એક જ વેકેન્સી છે। લાયકાતની વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી BCOM એકાઉન્ટ વિષય સાથે તેમજ ટેલી એકાઉન્ટિંગના જાણકાર તથા સરકારી અર્ધ સરકારી બોર્ડ નિગમ કે કંપની એક્ટ 2013 હેઠળ નોંધાયેલ કંપનીમાં એકાઉન્ટિંગ કામગીરીનો 2 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી। ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી। ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી। લાયકાત પછી આવશે સેલરી સ્ટ્રક્ચર, તો પ્રથમ 5 વર્ષ માટે 31,340 રૂપિયા નિયત થયેલ ફિક્સ પગાર મળશે। ત્યારબાદ 5 વર્ષની સેવા સંતોષકારક જણાશે તો પગાર પંચ પે મેટ્રિક્સ લેવલ 6 પ્રમાણે 1,12,400 કરવામાં આવશે। ઉંમર આ ભરતી માટે રહેશે 18 થી 36 વર્ષ। એજ રિલેક્સેશન અહીંયા આપવામાં આવ્યું છે, અનામત કેટેગરીના ઉમેદવારો ખાસ જોઈ લે। એના પછી દોસ્તો આગળ વાત કરીએ તો એક જગ્યા છે પુરુષ ઉમેદવારો માટે બિન અનામત કેટેગરી, અન્ય કેટેગરી ઉમેર માટે એક પણ જગ્યા નથી। ખાસ ધ્યાન રાખવાનું, ₹500 એપ્લિકેશન ફી ભરવાની રહેશે, અનામત વર્ગના ઉમેદવાર ₹250 ફી ભરવાની છે। હવે દોસ્તો આશા રાખીશ કે તમને સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।